મહત્વના સમાચાર અરવલ્લીથી આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં વિવિધ યોજનાલક્ષી પ્રકલ્પનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે આ લોકાર્પણ થશે. મહત્વનું છે કે 338.66 કરોડના વિવિધ પ્રકલ્પોના આધારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જ્યાં 178.37 કરોડના ખર્ચે વાત્રક નદી કાંઠાની ઉદ્વહન કરી મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકાના તળાવો ભરાવવાની યોજનાનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત 77.72 કરોડના ખર્ચે મેસવો જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન યોજનાથી ભિલોડા અને મેઘરજ તાલુકાના તળાવો ભરાવવાની યોજનાનું પણ ખાતમુહૂર્ત કરાશે. સાથે જ ધનસુરાથી નરોડાને જોડતો સ્ટેટ હાઈવે 68નું 77.55 કરોડના ખર્ચે ફોરલેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે. આ ઉપરાંત 2.63 કરોડના ખર્ચે તૈયાર થયેલ માલપુર તાલુકા પંચાયત ભવન, 2.39 કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયડ તાલુકા પંચાયત ભવનનું પણ મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ કરવામાં આવશે. ટૂંક જ સમયમાં આ લોકાર્પણ થશે, જે માટે મુખ્યમંત્રીના આગમનને લઈને કાર્યક્રમ સ્થળે વોટરપ્રૂફ ટેન્ટ તૈયાર કરાયા છે, જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.